હોઈએ. આ બધા જે કારણો છે એના કારણે અર્લી એજમાં, બીજું છે કે કોઈ બી કોઈ દર્દીને એક્સિડન્ટ થયો છે, હવે એ એક્સિડન્ટમાં સાંધામાં જો ફ્રેક્ચર થયું છે તો એ સાંધાનું ફ્રેક્ચર વ્યવસ્થિત એને કમ્પ્લીટ બેસાડવું પડે અને એનું ઓપરેશન કરીને સાંધો વ્યવસ્થિત કરવો પડે. જો એવું કરવામાં ના આવે તો પણ એ જે એક્સિડન્ટના કારણે સાંધો ખરાબ થયેલો છે એમાં 20-40 વર્ષની ઉંમરમાં પણ ઘસારો આવતો હોય. જી જી, આ વાત થઈ ઘૂંટણના દુખાવાની. એની અંદર હવે એની અંદર ઓપરેશન કરવું કેટલું હિતાવ છે, ઓપરેશનની અંદર શું કરવામાં આવે છે અને શું કાળજી લેવામાં આવે છે? હવે આર્થરાઇટિસ કે જે નીના સાંધામાં ઘસારો આવતો હોય છે એમાં શરૂઆતના સ્ટેજ હોય છે કે જે ગ્રેડ 1 ગ્રેડ 2 કહેવામાં આવે છે, એમાં આપણે દવાથી અને આ ઇન્જેક્શન જે ટેકનિકો છે એનાથી આપણે એમની સારવાર કરતા હોઈએ છીએ. અને ગ્રેડ 3 અને ગ્રેડ 4 કે જેમાં સાંધો સંપૂર્ણપણે ઘસાઈ ગયેલો હોય છે તેમાં ઓપરેશન કરીને આપણે જે ઘસાઈ ગયેલો ભાગ જે હોય છે સાંધામાં, આ આપણો સાંધો છે ની જોઈન્ટ, એમાં ઘસાઈ ગયેલો જે ભાગ હોય છે એ આખો આપણે ઓપરેશન કરીને એ બદલતા હોઈએ છીએ, જેના કારણે પેશન્ટને ચાલવામાં બિલકુલ સરળતા પડે છે અને દુખાવો બિલકુલ રહેતો નથી. એટલે ઓપરેશન કરીને આપણે જે સાંધો ખરાબ થઈ ગયો છે એની જગ્યાએ આપણે કૃત્રિમ સાંધો પ્રત્યારોપણ કરતા હોઈએ છીએ. જી 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 જી, ઓપરેશન કર્યા પછી શું કાળજી રાખવી પડે, શું સાવધાની રાખવી પડે અને કેટલા સમય માટે આરામ કરવાની જરૂર પડતી હોય છે? ઓપરેશન એક સક્સેસફુલ ઓપરેશન છે જે 99% સેફ માનવામાં આવે છે. ની રિપ્લેસમેન્ટ એ વરદાન રૂપ સાબિત થયું છે કે જેમાં જે દર્દીઓ છે કે જે ઘૂંટણના ઘસારાના કારણે ચાલી નથી શકતા એમના માટે એક સફળ ઓપરેશન છે. ઓપરેશન કર્યા પછી દર્દીઓને ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે કે એમને જે સ્ક્વેટિંગ કરતા હોય છે, પલાઠી વળીને બેસવાનું કે પછી ઉભડક પગે બેસવાનું, એ તમારે ટાળવું જોઈએ. કારણ કે આપણે જે અંદર મટીરિયલ્સ નાખીએ છીએ સાંધામાં એ પ્લાસ્ટિક પોલીનું બનેલું હોય છે અને હવે એમાં વેયર એન્ડ ટેરના કારણે એ ઘસાતું હોય છે. એટલે ઓપરેશન પછી ગભરાવાની બિલકુલ જરૂર નથી, એમાં આપણે તમે પેશન્ટને બીજા દિવસે જ ચાલતા કરી દઈએ છીએ, પણ થોડી સાવચેતી રાખો તો સાંધાનું આયુષ્ય તમે લંબાવી શકો છો. બરાબર. સલ્વર્સિસ ટેકનિક શું છે એના વિશે ઘણું બધું જાણવા મળેલું છે, આપના થકી અમારા દર્શક મિત્રોને જણાવશો? સલ્વર્સિસ ટેકનિક એ આધુનિક ટેકનિક છે કે જેમાં ની રિપ્લેસમેન્ટમાં પહેલા આપણે મીડિયલ પેરાપટેલર એ એક ઇન્સિઝન લેતા હતા કે જેમાં સ્નાયુઓમાં કાપ મૂકતા હતા. અત્યારે સલ્વર્સિસ ટેકનિક એવી ટેકનિક છે કે જેમાં આપણે સ્નાયુને લિફ્ટ કરવાનું હોય છે, એમનો લિફ્ટ કર્યા પછી એ સ્નાયુનો જે પાવર છે, જે આપણે ઓપરેશન કર્યા પહેલાનો જે સ્નાયુનો પાવર હોય છે એ પાવર મેન્ટેન થતો હોય છે. એટલે એમાં કોઈ કાપો મૂકવા, સ્નાયુમાં કોઈ કાપો મૂકવામાં આવતો નથી, જેના કારણે શું થાય છે કે રિકવરી બીજે ફેઝ છે એ સંપૂર્ણ ટૂંકો થઈ જાય છે. પેશન્ટ દર્દીને તમે 1-2 દિવસમાં આરામ રજા બી આપી શકો છો અને પેશન્ટને ચાલવામાં બિલકુલ તકલીફ પડતી નથી. હવે સ્ટેમ સેલ થેરાપી જે અત્યારે વિકસિત થયેલી છે એના વિશે થોડી માહિતી અમારા દર્શક મિત્રોને આપશો? સ્ટેમ થેરાપી હજુ આપણે પ્રાથમિક તબક્કામાં છે. સ્ટેમ સેલ થેરાપીમાં આપણા બોડીમાંથી એ દ્રવ્ય લેવાનું હોય છે, એ દ્રવ્ય કે જ્યાં ઘસારો આપણો સાંધો ઘસાઈ ગયો છે ત્યાં તેનું પ્રત્યારોપણ કરવાનું હોય છે, જેના કારણે જે ગાદી ઘસાઈ ગઈ છે કે જે ઘસારો પામેલો હાડકાનો જે ભાગ છે એ રીજનરેટ થઈને નવીથી નવી ગાદી અને નવું હાડકું બનાવતા હોય છે. પરંતુ આ જે સ્ટેમ સેલ થેરાપી છે હજુ પ્રાથમિક તબક્કામાં છે, એને હજુ કોઈ રિઝલ્ટ આપણને જોવા મળ્યા નથી કમ્પ્લીટ. જી 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 જી, આ એક માહિતી સભર પ્રોગ્રામ છે ડૉક્ટર શશિકાંત, અને અમે પ્રયત્ન કરીએ છીએ કે આપના જેવા નિષ્ણાત અમારી સાથે જોડાયા હોય ત્યારે ચોક્કસ અમે અવનવી માહિતીઓ અમારા દર્શક મિત્રોને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ડૉક્ટર શશિકાંત, આ બધી મેડિકલની થઈ પણ સાથે જોવા જઈએ તો માણસે પહેલું સુખ તે જાતે ન રહે, એટલે કે પહેલે પોતાની રીતે બધું ધ્યાન રાખવું જરૂરી હોય છે. પણ ડૉક્ટર શશિકાંત, એવું પણ જોવા મળતું હોય છે કે અત્યારની જે રીતની લાઇફસ્ટાઇલ બદલાઈ છે
ત્રણ વસ્તુની અંદર બહુ ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળતો હોય છે. જે રીતે અમે આ પ્રોગ્રામ રોજ કરીએ છીએ અને રોજ આપ જેવા નિષ્ણાત ડૉક્ટરની સાથે વાત કરીએ છીએ ત્યારે ચોક્કસ કહી શકાય, સૌથી પહેલી તો લાઇફસ્ટાઈલની અંદર જમવાની લાઇફસ્ટાઈલ બદલાઈ છે. કે લોકો પહેલાં ઘરે જમતા હતા, બે ટાઈમ ધરીને બેસીને શાંતિથી જમતા હતા, અત્યારની હેક્ટિક લાઈફમાં પહેલાં તો બેસીને શાંતિથી જમવાનું જે સિસ્ટમ હતી એ જતી રહી છે. બહારનું ખાવાનું એટલે કે જંક ફૂડ હોય કે બહારનું જે ખાવાનું હોય છે એ પણ ખૂબ વધી રહ્યું છે. બીજી વાત છે એક્સરસાઇઝ. જો એક્સરસાઇઝ લોકો પહેલાં કહી શકાય કે ખેત કામ કરતા હતા કે કંઈ કારખાનામાં મજૂરી કરતા હતા, સામાન્ય નોકરી પણ કરતા હતા, તો ડૉક્ટર શશિકાંત એની અંદર થોડી ઘણી એક્સરસાઇઝ થતી હતી. પણ અત્યારની જે લાઇફસ્ટાઈલ આપણે જોવા જઈએ છીએ તો આ લાઇફસ્ટાઈલની અંદર જરા પણ એક્સરસાઇઝ થતી નથી. આપણે દૂધ કે છાશ લેવા જવું હોય તો પણ વ્હીકલનો ઉપયોગ કરીએ છીએ અને યંગ જનરેશનમાં તો ખાસ આવું જોવા મળે છે. ત્રીજી વસ્તુ જે હેબિચ્યુઆલિટી છે એટલે કે ટેબેકો હોય, ગુટકા હોય, પાન મસાલા હોય, એ હેબિચ્યુઆલિટી પણ ઘણી બધી વધી છે. સિગરેટનું સ્મોકિંગ પણ ઘણું બધું વધ્યું છે. આ બધા નાના મોટા કારણો જે આર્થરાઇટિસ છે કે કહી શકાય કે ઘસારો છે કે ઘૂંટણની જે સમસ્યાઓ છે એની અંદર આ બધા કારણો જવાબદાર છે કે નહીં? તમે જે વાત કરી આનંદભાઈ એ કમ્પ્લીટ સાચી વસ્તુ છે. આજના જમાનામાં જંક ફૂડ કે જેમાં કોલેસ્ટ્રોલ સૌથી વધારે હોય છે એ શું કરતું હોય છે કે જે આપણા શરીરમાં મેદસ્વીપણું લાવતું હોય છે. મેદસ્વીપણાને કારણે ધારો કે આપણા વજનમાં 1 કિલોગ્રામ વેટ વધ્યું તો એના કારણે જે સાંધા ઉપર જે પ્રેશર આવશે 4 ગણું વધી જાય છે. એટલે મેદસ્વીપણાના કારણે સાંધાનો ઘસારો વહેલો આવતો હોય છે. બીજી વસ્તુ ફિઝિકલ ઇનએક્ટિવિટી, કોઈ બી કામ કરવું છે આપણે તો એના માટે આપણે વ્હીકલનો ઉપયોગ કરીએ છીએ કે જેના કારણે સાંધાના જે સ્નાયુઓ જે છે નબળા પડતા હોય છે. નબળા સ્નાયુઓ પણ ઘસારો વહેલો આવવા માટેનું એક કારણ હોય છે. આ જંક ફૂડ કે એ બધું બને ત્યાં સુધી ઓછું કરવું જોઈએ જેના કારણે તમે મેદસ્વી પણ અટકાવી શકશો. અને જે પૌષ્ટિક આહાર ખાવો જોઈએ કે જેના કારણે તમારા જે હાડકા છે મજબૂત બનગળ જતા 45 વર્ષ પછી કે જે હાડકામાં કેલ્શિયમ જમા થયું છે એ એક બ્લડ બોન બેંક તરીકે કામ કરશે. જેમ જેવી રીતે ફિક્સ ડિપોઝિટ કરાવીએ છીએ આપણે એવી રીતે એ કેલ્શિયમ તમને આગળ જતા 60 વર્ષ ઉંમર પછી એ કેલ્શિયમ તમને કામે લાગશે. જે વસ્તુ કેલ્શિયમ ને બધું જે વસ્તુ પૌષ્ટિક આહારમાંથી જ મળતું હોય છે જે જંક ફૂડમાં હોતું નથી. જી એક્સરસાઇઝ પણ ખૂબ મહત્વની હોય છે. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ એવું પણ કહેવામાં આવે છે. થોડું ઘણું ચાલવું પણ જરૂરી છે પણ હાલના વ્યક્તિને ચાલવું ગમતું નથી. હા, આપણે બ્રેડ બટર ચીઝ જામ બધું ખાઈએ છીએ અને પછી કહી શકાય કે જિમમાં જઈને બધું ઓગાળવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ એક બાજુ આપણે ડાયટ પ્લાન એ રીતે બનાવતા હોઈએ છીએ અને બીજી બાજુ જ્યારે એને કેલરી ઓગાળવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો ઇટ્સ નોટ અ જસ્ટ અ બેલેન્સ. પણ અમારા દર્શક મિત્રોને ડોક્ટર શશિકાંત આપના તરફથી થોડું એક્સરસાઇઝ વિશે થોડી માહિતી આપશો. એક્સરસાઇઝમાં સાંધાનો ઘસારો કે એક્સરસાઇઝમાં આપણે બાયસિકલ ચલાવવી જોઈએ, સ્વિમિંગ કરવું જોઈએ. જો કસરત કરવી હોય ચાલવાની, બ્રિસ્ક વોકિંગ કહેવાય કે બ્રિસ્ક વોકિંગ કરવું હોય તો એ તમારે જે લોન હોય છે કે જે બગીચા હોય છે તેમાં કરવું જોઈએ. રોડ ઉપર વોકિંગ કરવાથી જે રોડનો થ્રસ્ટ ઉપર આવે છે આપણા ની ઉપર અને આપણા વજનનો થ્રસ્ટ આવે છે ની ઉપર જેના કારણે પણ ચાલવાથી પણ ઘૂંટણનો ઘસારો આવતો હોય છે. એના માટે તમારે વોકિંગ કરવું હોય તો વોકિંગ માટે બાગ બગીચાનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે જે રસ્તાઓ ઉપર વોકિંગ કરવાથી પણ ઘસારો વહેલો આવતો હોય છે. ચાલવાની મનાઈ નથી પણ ચાલવા માટેનો જે રસ્તો છે એ તમારે વ્યવસ્થિત પસંદ કરવો પડશે. એટલા માટે કસરત જરૂરી છે પણ કસરત એવી પણ ના કરવી જોઈએ કે જેનાથી ઘસારો આવે. સ્ક્વેટિંગ ટાળવું જોઈએ, તમારે ઉભડા પગે બેસવાનું બંધ કરવું પડશે. આ કસરત, બીજી ફિઝિયોથેરાપીસ્ટ, કસરત એટલે ફિઝિયોથેરાપીસ્ટ જોડે જે આપણે કસરત કરાવી મજબૂત કરવાની કસરતો એ કસરતો કરવાની છે. કોઈ ટ્રેનરના માર્ગદર્શન હેઠળ કસરતો કરવાની છે. જાતે જ કસરતો કરવામાં અમુક વાર આપણને જ નુકસાન થતું હોય છે એ તમે કોઈ પણ ઓર્થોપેડિક ડોક્ટર, ફિઝિયોથેરાપીસ્ટ જોડે કે જીમ ટ્રેનર જોડે જઈને તમે એ સ્નાયુઓ મજબૂત કરવાની કસરતો કરાવી શકો છો. ચોક્કસ ડોક્ટર શશિકાંત, બીજી એ વસ્તુ એવી છે કે પ્રિક્વેશન ઇઝ બેટર દેન ક્યોર. એટલે કે જો તમે શરૂઆતથી જો સાવધાની રાખશો તો બીમારી પહેલાં તો આવશે જ નહીં. એટલે પ્રિક્વેશનના ભાગરૂપે ડૉક્ટર શશિકાંત તરફથી અમારા KTV ન્યૂઝ ગુજરાતીના દર્શક મિત્રોને થોડી સલાહ. સૌથી પહેલાં તો આપણે ઉભડક પગે બેસવાનું બંધ કરવું જોઈએ, પલાઠી વાળીને બેસવું ના જોઈએ,
સીડી ચડ ઉતર કરતા હોઈએ તો એ બહુ લિમિટેડ કરવી જોઈએ. કોઈ પણ વસ્તુ કે જેમાં તમારા ટીચણ ઉપર વધારે પ્રેશર આવે છે એ વસ્તુઓ કરવી ના જોઈએ. મજૂરોમાં કે જેમાં વેઇટ લિફ્ટિંગ કરતા હોય છે વારે ઘડીએ, એ લોકોને પણ જો ઘસારો વહેલો આવતો હોય છે. એટલે શરૂઆતથી જો આપણે પ્રિકોશન રાખીએ કે ભાઈ ઉપરક પગે બેસીએ નહીં, પલાઠી વાળી બેસીએ નહીં, વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરીએ, બાઇસિકલ ચલાવવાનું રાખીએ, સાયકલિંગ કરીએ, સ્વિમિંગ કરીએ, તો આ બધું વસ્તુ જે છે જે બધી આ વસ્તુ તમને આગળ જતા તમને હેલ્પફુલ થશે અને પગના જે ઘસારો આવતો હોય છે ટીંચણમાં એ ઘસારો આવતા તમને એમાં ટીંચણમાં ઘસારો આવશે નહીં. હા જી ડૉક્ટર શશિકાંત, આમ જોવા જઈએ તો આપણે એક મેન્ટાલિટીથી નાનપણથી જ, એટલે કે જનરેશન વાઇઝ આપણે ટેવાયેલા હોઈએ છીએ કે જે નાની મોટી સમસ્યા હોય છે આપણે ઘરે એનો રિપેર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, અને સમસ્યા જ્યારે ઘણી બધી વધી જતી હોય છે ત્યારે આપણે ડૉક્ટર સાહેબનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર. હજુ ફરીથી કહું છું, કઈ પરિસ્થિતિની અંદર ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, અને જાતે કોઈ પણ વસ્તુ કરતા પહેલાં ડોક્ટર સાહેબની કે કોઈ નિષ્ણાત વ્યક્તિની સલાહ લેવી જોઈએ. આમ ચણોના દુખાવામાં જેમાં દુખાવો થતો હોય છે, સોજો આવતો હોય છે, સાંધાનું હલનચલન બંધ થતું હોય છે, આ બધા કિસ્સાઓમાં દર્દીએ ડોક્ટર ઓર્થોપેડિક ડોક્ટર છે કે જે એમનો તુરંત અવશ્ય કોન્ટેક્ટ કરવો જોઈએ. જાતે કોઈ પણ દવા મેડિકલમાંથી લઈને કે જે ફક્ત ને ફક્ત દુખાવો બંધ કરવાની દવા આવતી હોય છે એ જાતે મેડિકલ સ્ટોરમાંથી લઈને એવી દવાઓનો ઉપયોગ કરવો ના જોઈએ. આવી દવાઓ તમને લાંબા ગાળે તમારી કિડની ઉપર અસર કરશે અને એ ઘણી ઘાતક નીવડી પણ શકે છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ સાંધામાં તમને સોજો આવે, દુખાવો થાય, તો તમે અચૂક ડોક્ટરનો સંપર્ક સાધો. એ તમને વ્યવસ્થિત ગાઈડન્સ આપશે, એક્સરે પડાવશે, એક્સરે પડાવીને તમને જે યોગ્ય દવા હશે એ આપશે. તમે જાતે મેડિકલ સ્ટોરમાંથી દવા લેશો તો એ તમને દુખાવો જ મટાડશે, સાંધો સારો થાય એવી કોઈ પણ દવા મેડિકલ સ્ટોરમાં મળતી નથી અને જાતે લેવી પણ ના જોઈએ કે જેના કારણે આગળ જતા તમને કિડની ઉપર કોઈ અસર ના થાય. અમુક દર્દીઓ એવા આવતા હોય છે કે જે 6-6 મહિના સુધી, વર્ષ સુધી મેડિકલમાંથી દુખાવાની ટેબ્લેટો લેતા હોય છે અને દુખાવો બંધ કરતા હોય છે, પણ એમને એ નથી ખબર પડતી કે આગળ જતા આ જ દવાઓ આપણને કિડનીની સમસ્યાઓ થશે. એટલે બને ત્યાં સુધી તમને ક્યારે બી જોઈન્ટની કંઈ તકલીફ પડે તો તમે તુરંત ઓર્થોપેડિક ડોક્ટર્સનો સંપર્ક કરો. જી, અને છેલ્લો સવાલ ડોક્ટર શશિકાંતભાઈ, આપણે સમાજ સ્વસ્થ રહે એ માટેનો આપણો આ પ્રોગ્રામ ડિઝાઇન કરેલો છે. આપણા થકી એવું કહી શકાય છે કે જે લોકોને સુધી માહિતી પહોંચે છે, ઘણી બધી વાર છે ને રૂમર્સ પણ હોતા હોય છે કે ઘણી માન્યતાઓ પણ એવી હોય છે કે આ માન્યતામાં આમ કરું આમ કરું, લોકો જે પેલા બજારમાં મળતા અલગ અલગ જે તેલો છે એ તેલોનો પણ ઉપયોગ કરતા હોય છે અને એના દ્વારા પણ કદાચ કહી શકાય કે એક રાહતનો શ્વાસ ગણાય, એટલે વિશ્વાસની વસ્તુ છે, જેને જે રીતનો વિશ્વાસ હોય. આજે બજારમાં જે મળતા તેલો છે એના વિશે શું કહેશો? આ બજારમાં મળતા જે તેલો છે, આ લોકો સોજો, પગમાં દુખાવો થાય, સોજો આવે ત્યારે આયોડેક્સ કે જી, આપનો અવાજ મ્યુટ આવી રહ્યો છે ડોક્ટર શશિકાંત, આપનો અવાજ મ્યુટ આવી રહ્યો છે. જી, જે રીતે ડૉક્ટર શશિકાંત આપણને જણાવી રહ્યા છે કે આર્થરાઇટિસ હોય કે અન્ય કોઈ બીમારી હોય ત્યારે ચોક્કસ કહી શકાય છે કે આ બીમારીની અંદર ખૂબ ધ્યાન રાખવું જોઈએ, નાની મોટી એક્સરસાઇઝ કરવી જોઈએ, ખાવામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જે રીતે ડૉક્ટરે આપણને જે માહિતી આપી છે ચોક્કસ કહી શકાય છે કે એમના દ્વારા આપવામાં જે માહિતી આવી છે ખૂબ આપણને કારગર નીવડે અને આપણે એના ઉપર થોડું ધ્યાન આપીએ અને આર્થરાઇટિસ કે જે ઘૂંટણનો કે સાંધાનો દુખાવો છે કે એનો ઘસારો છે મટાડી શકે છે. પહેલાં તો ડૉક્ટર શશિકાંત આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે, અને અમારા દર્શક મિત્રોને આપના થકી જે માહિતી આપવામાં આવી છે એ માહિતી ચોક્કસ એ કારગર નીવડે અને અમારા દર્શક મિત્રો પણ એ માહિતીનો ઉપયોગ કરી અને સાજા થઈ જાય. દર્શક મિત્રો, આપ જાણો છો એ રીતે કે KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમારા મેનેજિંગ ડિરેક્ટર કિશોરભાઈ મારું અને અમારા ડિરેક્ટર
સાહેબ જે બંને ભેગા થઈ અને આખો પ્રોગ્રામ ડિઝાઇન કરેલો છે એ બંને સાથે મળીને આ પ્રોગ્રામ ડિઝાઇન કરવાનું કારણ એ છે કે સર્વે સુખીના સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કિચ્છિત દુઃખમાં આપનિયાત, એટલે કે દરેકનું સ્વાસ્થ્ય સારું રહે અને દરેક વ્યક્તિ સારા રહે એવો એક આશય લઈને અમે આ ડિઝાઇન કરેલો પ્રોગ્રામ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. આપ પણ અમારા પ્રોગ્રામને ખૂબ સારી રીતે નિહાળી રહ્યા છો અને આપના પ્રતિસાદ પણ અમને મળી રહ્યા છે એ બદલ અમારા દર્શક મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ત્યારે કાલે મળીશું એક નવા વિષય સાથે એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી ખબર અમારી. નમસ્કાર.